ધરાવતા સરહદી બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસે કહેર મચાવતા પશુપાલકો ફફડી ઉઠ્યા છે જોકે લંપી વાયરસગ્રસ્ત ગાય કલેક્ટર કચેરીમાં ઘુસી જતા તંત્રમાં પણ દોડધામ મચી રહી હતી જોકે રખડતા પશુઓમાં લંપી વાયરસના પગ પગપેસારાએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે ત્યારે તંત્ર દ્વારા પાલનપુર શહેરમાં રખડતા ઢોરોનો સર્વે હાથ ધરીને શંકાસ્પદ લક્ષણો ધરાવતા ઢોરને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસે હાહાકાર મચાવતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે જિલ્લામાં નવ તાલુકાના બસો ત્રેપન ગામના બે હજાર આઠસો બાવન પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે રોજના ત્રણસો કેસના વધારાની સાથે ત્રેસઠ પશુઓ મોતને ભેટતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે પશુપાલન વિભાગની બેતાલીસ ટીમો ગામે ગામ સર્વે અને સારવારની કામગીરી કરી રહી છે નગરપાલિકા વિસ્તારમાં પણ ગઈકાલે એક રોગ શંકાસ્પદ એલએસટીનો રોગ જોવા મળે કલેક્ટર કચેરીમાં જેથી કલેક્ટર સાહેબ દ્વારા સૂચના મળતો તરત જ અમારી ટીમ ત્યાં પહોંચી ગયેલ જે ગાયને તપાસતો એ રોગ લગભગ દસેક દિવસ પહેલાં એ ગાય રોગ મુક્ત થયેલ એવું જણાયેલ હતી કારણ કે ચામડી પરના ચિહ્નો ઉપરથી અમે એ નિદાન કરી શક લેતા હોઈએ છીએ કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે આજે જ અમારી પાલનપુરનો ટોટલ સ્ટાફ લગભગ વીસેક જેટલો નગરપાલિકાના અલગ અલગ વોર્ડમાં આ રોગ રખડતી ગાયો તેમજ માલધારી વિસ્તારમાં આ ગાયો હોય આ રોગ છે કે નહીં એની તપાસ સર્વે માટે ટીમો જોતરાયેલી જ છે આવો રોગ્રસ્ત કોઈ ગાય જણાય તો તરત જ એને નગરપાલિકાના સહયોગથી અલગ ડબ્બામાં રાખી એની યોગ્ય સારવાર કરવામાં આવશે પાલનપુરમાં કલેક્ટર કચેરી પરિસરમાં લંપી વાયરસના લક્ષણો ધરાવતી ગાય ઘૂસતા તંત્રની ચિંતામાં વધારો થયો છે શંકાસ્પદ લક્ષણો ધરાવતી ગાયને રસી આપ્યા બાદ તંત્ર દ્વારા એક નિર્ણય કરાયો છે જેમાં આજથી પાલનપુર નગરપાલિકાની બે ટીમો અને પશુપાલન વિભાગની બે ટીમો સહિત ચાર ટીમો શહેરમાં રખડતી ગાયોનો સર્વે કરશે અને જે સર્વેમાં રખડતી ગાયોમાં લંપી વાયરસના લક્ષણો દેખાશે તો તેને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને રસીકરણ કરવામાં આવશે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર શ્રાવણ માસ નિમિત્તે ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ફરાળી વસ્તુનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા વહેલી સવારથી જ ફૂડ વિભાગની ત્રણ ટીમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા